નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ છ સબ્જેક્ટ ગુજરાતી સામાયિક મૂલ્યાંકન કસોટી જુલાઈ બે હજાર વીસ સ્કૂલ ગુણ પચીસ તેનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાની છે તો વિડીયોને એન્ડ સુધી કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા જે પણ પ્રશ્ન હોય તે કોમેન્ટની અંદર જણાવી દેજો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે તમને સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી દેજો અને સાથે બાજુમાં આપેલા બે લાઇકન ઉપર પણ ક્લિક કરી દેજો જેને કારણે આ ચેનલમાં જે પણ પેપર સોલ્યુશનને લગતા વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો પ્રશ્ન નંબર વન તમને આપેલો છે ધોરણ છ ગુજરાતીના પાણા નંબર એક પર આપેલા નીચેના ચિત્રના આધારે રેલવે સ્ટેશનનું વર્ણન પાંચ વાક્યમાં લખો તમને આવું ચિત્ર આપેલું છે બરાબર તો મિત્રોનો જવાબ આ રીતે બની શકે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે આ ચિત્ર પાઠમાં રેલવે સ્ટેશનનું ચિત્ર આપેલું છે કે જેની અંદર આગગાડી કેટલાક મુસાફરો છે કેટલાક ફેરિયાઓ છે અને કેટલાક કુલ્લીઓ વગેરે ચિત્રમાં પ્રત્યક્ષ દેખાય છે કેટલીક સૂચનાઓ પણ વંચાય છે ચિત્રનું સારી રીતે અવલોકન કરતાં આ બધું સ્પષ્ટ થાય છે ત્યાર પછી આગળના પ્રશ્ન તરફ મિત્રો આગળ જઈએ ત્યાર પછી તમને એવું લખ્યું છે કે પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો અહીંયા બરાબર એના માટે છે પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થીઓ માટે રેલવે સ્ટેશન વિશે પાંચ વાક્ય લખો એના વિશે આપણે લખીએ ઓકે તો તમે જોઈ શકો છો સ્ક્રીનની અંદર કે રેલવે સ્ટેશન પર સામાનની હેરફેર કરવા માટે ખુલ્લી હોય છે રેલવે સ્ટેશન પર ટિકિટ બારી પૂછપરછ બારી છે વારંવાર જાહેર સૂચના થાય છે ધૂમ્રપાન નિષેધના બોર્ડ લગાવાયા છે ટિકિટ બારી પર મહિલા વિભાગ અલગથી હોય છે ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર બે પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ તમને આપેલો છે કે કવિ પોતાને ભારત ભૂમિના સંતાનો શા માટે કહે છે તો આપણે મિત્રોના જવાબની વાત કરીએ તમે વિડીયોમાં જોઈ શકો છો કે જેવી રીતે એક માતા બાળકને પોષણ કરે છે એ જ રીતે ભારત માતા પણ જીવનને જરૂરી એવા તત્વો ખોરાક પાણી આપે છે તે માતાની જેમ સૌને સમાન રીતે રાખે છે તે એક સરખો પ્રેમ આપે છે તેથી કવિ પોતાને ભારતભૂમિના સંતાનો કહે છે બે માર્ક્સનો પ્રશ્ન છે મિત્રો બીજો પ્રશ્ન નીચે આપેલી સૂચના તમને કયા સ્થળોએ જોવા મળે છે અલગ અલગ ઓપ્શન આપેલા છે અહીં ધૂમ્રપાન કરવાની મનાઈ છે પગરખાં અહીં ઉતારો બરાબર તો આની મિત્રો યાદ રાખશું

તો યાદ રાખીશું મિત્રો એના એનો તમે જોઈ શકો છો બરાબર ઉગાડવા મળે બરાબર અને ફરી પાછો વરસાદ આવે એટલે ડેડકાઓમાં જીવમાં જીવ આવે તેવું તમને વર્ણન કરેલું છે બરાબર તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો ત્યાર પછી બીજો સવાલ છે વરસાદ આવે ને પાણી મળે એટલે ડેડકા ભાઈના જીવમાં જીવ આવે અહીં લીટી દોરેલ શબ્દ જૂથના સ્થાને સમાન ધરાવતા શબ્દો મૂકી વાક્ય ફરીથી લખશો તો એમાં જવાબ આવશે મિત્રો વરસાદ આવે ને પાણી મળે એટલે દેડકા ભાઈઓ રાજીના ડેડ થઈ ગયા બરાબર ચાલો ત્રણ નંબર ઉપર રડિયા ખડિયા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો યાદ રાખજો મિત્રો ચોમાસાની ઋતુ સિવાય દેડકા બે ચાર માંડ રડિયા ખડિયા દેખાય છે તેનો જવાબ છે બરાબર ચાર નંબરનો છે કોભાણો એટલે શું તો યાદ રાખજો મિત્રો લખી નાખજો નોટની અંદર જળાશયોમાં આવેલું જમીન ની અંદર નું ભોયરું જેને કહેવાય કોભાણ પાંચ નંબરનો નો દેડકા અંદાજે કેટલા મહિના બોખોલમાં નિષ્ક્રિય પડી રહે છે તો યાદ રાખજો દેડકા અંદાજે આઠ મહિના બોખોલમાં નિષ્ક્રિય પડી રહે છે મિત્રો પ્રશ્ન નંબર ચાર ની વાત કરીએ ઉદાહરણ મુજબ બીજા બે શબ્દ લખો તમને એક એક્ઝામ્પલ આપેલું છે અંજન એટલે મંજન પછી ચાહો એટલે શું થશે તો કે માહો બરાબર પછી ચંદન એટલે શું થશે કે વંદન

ચાર નંબરનું અમારા ગણિતના શિક્ષક ભાષાનું પણ ખૂબ જ જ્ઞાન ધરાવે છે હું આવું છે જ્ઞાન પાંચમો આપ સમાન બળ નહીં મેઘ સમાન જળ નહીં તો એનો મિત્રો જવાબ છે બરાબર ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અત્યારે તમે ઘરે શું શું કરો છો સવારથી રાત સુધીની દિનચર્યા તમારા શબ્દોમાં લખો પાંચ માંચ તો યાદ રાખજો મિત્રો હું રોજ સવારે છ વાગે જાગું છું બરાબર નો જાગતા હોય તો લખવું તો પડે જ ને બસ બ્રશ કરી નાઈ ધોઈ નાસ્તો કરું છું ત્યારબાદ માતા પિતાને વંદન કરી મંદિરે દર્શન કરવા જાઉં છું ત્યારબાદ થોડું વાંચન લેખન કરું છું બપોરનું ભોજન કરી થોડું આરામ કરું છું પાછો થોડું લેખન કરું છું પછી રમવા જાઉં છું સાંજે ભોજન કરી દાદા દાદી પાસે વાર્તા સાંભળતા સાંભળતા સૂઈ જાઉં છું બરાબર તમારે જે પણ દિનચર્યા હોય તે તમારી રીતે લખવાની છે તો બસ આ હતું મિત્રો ધોરણ સાત ગુજરાતીના પ્રશ્નનું પેપર સોલ્યુશન તો બસ મિત્રો આ હતું ધોરણ છ ગુજરાતી એકમ કસોટીના ગુજરાતીના પેપરનું સંપૂર્ણ પેપર સોલ્યુશન તમારા મિત્રોએ કે જે ધોરણ છની અંદર હોય તો અવશ્યને વિડીયો મળી રહે તે માટે વિડીયોને જમણે તેમ શેર કરો વિડીયોને લાઇક કરો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવા પેપર સોલ્યુશન સાથે ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ